शरमणीय दर्शनम मंदहासरुचिराननम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर त्रण अने तरंग 60मो आव्या छीए। गईकालनी कथामां ગઈકાલે તો હા ગઈકાલે કરી હતી આપણે, એમાં છેલ્લે મહારાજ અને કાઠી દરબારો કાઠિયાવાડના એમનો મેળાપ થયો, બંનેની પ્રથમ મિલન। બધાએ દરબારો માચા ખાચર કારિયાણીના વગેરે દરબારોને લઈ એ દરબાર બધાય દરબારો એના સગાવાલાઓને ગામડામાંથી ભેગા કરી મહારાજના પ્રથમ દર્શન માટે આવ્યા છે। મહારાજને દરબારોની મુલાકાત થઈ છે। આગળ અહીંયા 60મા તરંગમાં શીર્ષક આપ્યું છે, શ્રીહરિએ રામાનંદ સ્વામીની વર્ષી કરી અને સરોવરે સભા અને હોમ કર્યો। ત્યાંથી કથા આગળ આપણે વાંચીશું। શ્રીહરિએ સરદાર ગામના દરબારોને તે વખતે કહ્યું, જ્યાં અનુકૂળ સ્થાન હોય ત્યાં દરબારોને ઉતારો કરાવજો। તોંગાભાઈ ને વેરાભાઈ દરબારને ભલામણ કરી, કારણ કે આ બહુ મોટા દરબારો ગામધણીઓ છે, એને ગમે ત્યાં ઉતારો કરાવાય, યથાયોગ્ય જ્યાં જેને છાજે યોગ્યતા પ્રમાણે એને ઉતારો, બરદાસ એની ખબર અંતર રાખજો। ત્યારે વેરાભાઈ કે મહારાજ સાંભળો, સારી રીતે સમાવેશ થઈ જાય બધા સાથે એવા સ્થાનમાં અમે ઉતારો આપીએ છીએ, મહારાજ ચિંતા ન કરશો। તરત જ શ્રીહરિ ઘોડે સવાર થયા, બીજા બધા ઘોડેસવાર દરબારો પણ સવાર થઈ ગયા, પછી વાજિંત્રો વાગવા લાગ્યા, મહારાજ પૂરમાં આવ્યા। એ વેળાએ શ્રીહરિએ બધા ઝરિયાની વસ્ત્રો શરીર ઉપર ધારણ કર્યા હતા, શોભાનો કોઈ પાર નહોતો। ગામવાસી બહુ લોકો તે જોઈને આશ્ચર્ય પામ્યા। શ્રીહરિ પોતાના મુકામે આવ્યા, આવેલા બધા દરબારો ઉતારો કરવા ગયા। તેઓ ઉતારો કરી ત્યાંથી પાછા શ્રીહરિની પાસે આવ્યા અને બધા સંતોને હુલ્લાસથી પગે લાગ્યા। જોયું, દરબારો ઉતારો કર્યો, પોતાના જે કાંઈ પૂજા કપડાં મૂકવાનું હતું ત્યાં મૂકી દીધું, પછી શું કર્યું, મહારાજ જોડે આવી ગયા પાછા, હુઈ ન ગયા। નીતર કે આટલે દૂરથી 50-60 કિલોમીટરથી આવ્યા હોય, એ હવારે નિરાતે મળીશું, શું કે આપણા ઘણા ભક્તો અહીંયા પાટોત્સવમાં આવે ગમે ત્યારે આવે ને, ત્યારે રાત્રે મોડા પહોંચે અહીંયા, એટલે સંતો કે ભાઈ ઉતારા પાણી કરો, નાહી ધોઈ ફ્રેશ થઈ ઠાકોર જમાડીને હોઈ જાઓ, હવારે આપણે મળીશું। હવે 2-3 ત્યાં જ રોકાવાનું છે, પણ હરિભક્તો રહે નહીં ત્યાં, નાહી ધોઈ પરવારી ફ્રેશ થઈને સીધા સંતો ભાઈ આવી જાય, કારણ કે ને ભૂખ જ એ હોય ને, હે અહીંયા કઈ ઊંઘવા નથી, ઊંઘવા તો ત્યાં ઘેરે ઊંઘે ઊંઘીને થાક્યા એટલે અહીંયા આવ્યા, જેવું પ્રેમ છે આ શું છે, હા એટલો અપરંપાર પ્રેમ। તે દોડતા મહારાજ જ્યાં બેઠા ત્યાં આવી ગયા, મહારાજ પાસે આવ્યા, મુકામે આવેલા બધાએ દરબારો ઉતારો કરી અને શ્રીહરિ પાસે આવ્યા અને બધા સંતોને સૌથી પહેલા પગે લાગ્યા, સંતોને પગે લાગ્યા અને એમાંય સૌથી પહેલા પેરી જ હરોળમાં કોણ બેઠું હોય, મુક્તાનંદ સ્વામી, કારણ કે મહારાજ મુક્તાનંદ સ્વામીની બહુ અમાન્ય મર્યાદા રાખતા અને મુક્તાનંદ સ્વામી મહારાજનું બહુ ખ્યાલ ધ્યાન રાખતા અને મહારાજને મુક્તાનંદ સ્વામીમાં અપરંપાર હેત, એટલે પહેલા જ મુક્તાનંદ સ્વામી પાસે બધા વીટાઈ ગયા,
સવે મુક્તાનંદ સ્વામીને હાથ જોડીને કહ્યું, પગે લાગી પછી હાથ જોડીને કહ્યું, હવે શ્રીહરિની દોરી આપના હાથમાં છે. કોની દોરી? આપણે શું કહીએ? તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યા છુપાવે જિનકે હાથ મે દોરી. આપણે કોની વાત કરીએ? શ્રીહરિની. અને હરિ દાદ દરબારો કોની વાત કરે છે? શ્રીહરિની દોરી કોના હાથમાં? મુક્તાનંદ સ્વામીના હાથમાં. કહે છે રાવણ છે ને, એમ કે છે કૈલાશ પહાડ બહુ મોટો, ઓલા હિમાલય બહુ મોટો, હિમાલયને અભિમાન આવી ગયું. શું? હિમાલયને અહંકાર આવી ગયો, આહા મારા જેવો અડગ, મારા જેવો ઊંચો પહાડ મોટો કોઈ નહીં. હિમાલય કહે મેં સબસે બડા. હા, તો કોઈએ કીધું કે ભાઈ તો રાવણ કે હાથો કયો ખડબડા, તારા કરતા તો રાવણ બળ્યો છે. રાવણને થઈ ગયું કે મેં હિમાલયને બરાબર ખખડાવ્યો અને બરાબર હલાવ્યો, હું પાડી લઉં, તો રાવણને અભિમાન આવ્યો હું મોટો. તો કોઈ કીધું રાવણ શાંત થા, કેમ? તો રાવણ કહે મેં સબસે બડા, તો રામ કે હાથો છે કયો મરા? તો રામ કહે મેં સબસે બડા. શું? રામ કહે મેં સબસે બડા. તો સંતો કહે છે તો તો કોઈ કીધું કે ભાઈ બહુ અભિમાન કરો માં, તો સંત કે હૃદય મેં કયો પડા? હે સંતો જેમ કે એમ કેમ કરો છો તમે મોટા હોય તો? એમાં દરબારો એ શું કીધું? મહારાજ અલા સ્વામી, શ્રીહરિની દોરી તમારા હાથમાં છે. મહારાજ કોઈનું ન માને, પણ મુક્તાનંદ સ્વામી કે ચૂપ, તો ચૂપ થઈ જાય. હાઓ, અને મારા સ્વામી ઘણી વાર વટતા હોય, કંઈ પણ નાનું મોટું સંપ્રદાયમાં એમ કહેવાય છે, કામ મહારાજને કરવું હોય, મંદિરનું હોય, સત્સંગનું હોય, ઉત્સવ સમયાનું હોય, કોઈ સંતો ભક્તોનું હોય, તો સ્વામીને પૂછ્યા વગર મહારાજ કરતા નહીં. એટલે બધાએ હરિભક્તોને તમે વિચાર કરો, દરબારો પહેલી જ વખત મહારાજને મળ્યા છે તો એ સૌથી પહેલા એને શું ખબર પડી ગઈ? આ મહારાજની દોરી કોના હાથમાં છે? હા, ગમે એમ પ્લાન બદલવો હોય તો ક્યાં મળવાનું? મોટી રાણી છો. હા, ઘરમાં જો તમે ઊંચું કરતા હોય તો છોકરો જાય ની મમ્મીને જઈને કે તમારું કાંઈ ચાલે? હા વાચું કે જો મુકેશભાઈ શું ચાલે? હા, હોમ મિનિસ્ટર પહેલેથી જ છે, આજનું નથી, પહેલેથી સૃષ્ટિ થઈ ત્યારથી જ ભગવાનના દરબારનો આજ ન્યાય છે. ત્યાં પણ લાગવાગ હાલે છે, આ લોકમાં જ હાલે ને ઘર ઘરમાં હાલે એવું નહીં હો. હા સમજ્યા વિનુ દાદા? હા, તમે બહુ જો ન માનતા હો અને બ્રિજેશ ભગત પછી જાય એમની મમ્મી પાસે તો તમારે માનવું પડે કે નહીં? સાચું એવું જ છે તારે. એટલે અહીંયા પણ ભગવાનના દરબારમાં પણ એવું જ છે, જો ભગવાન આમ જેમ ના નહીં થાય નહીં થાય, પછી જો જીવ જાય સંતો પાસે કે માં સ્વામી આમ છે, મહારાજ તો આના કાની કરે પણ કંઈક કરો, અરે કે તું શાંતિથી હોઈ જાને, હો જાયગા હું કે, અને થઈ જ જાય. બોલો, સંત કે ને મહારાજ ને એની રાણી છે, એટલે મહારાજને માન્યા વગર. એટલે વચનામૃત પ્રથમના મધ્યના 48માં માં કીધું, જેટલું રાજ, જેટલું રાજ રાજાનું છે એટલું રાણીનું છે. હે, આ દુનિયામાં જેટલું રાજાનું રાજ છે એટલું રાણીનું છે. રાજા ધારે પણ રાજા ધારે કામ નથી કરવું, પણ રાણી કે કરવું છે તો કરવું પડે. એમ ભગવાનના સંતો, સંતમાં એટલી તાકાત છે, ભગવાન ધારે કામ નથી કરવું પણ સંત કે મહારાજ કરવાનું છે તો મહારાજ કરે, છૂટકો કરે. હા કરે. એટલે દરબારો કે છે મહાસ્વામી, મહારાજની દોરી કોના હાથમાં છે? તમારા હાથમાં છે. હવે હા, રામાનંદ સ્વામીને તમારા ઉપર હે પૂરેપૂરો ભરોસો, અને તમાને પૂછીને અને આ મહારાજને ગાદી આપી છે, એટલે એ ક્યાંય જો હરિભક્તોનો ભાવ ન પૂરો કરે અને મન જો છટકે કે વનમાં જવું છે, તેથી બધાય તમને પકડે. કારણ કે મહારાજની જવાબદારી રામાનંદ સ્વામીએ કોને સોંપી છે?
મુક્તાનંદ સ્વામીને. મુક્તાનંદ સ્વામી પહેલેથી છે તો કે છે, દયાળુ સ્વામી દોરી તમારા હાથમાં, આપ અમારા ઉપર કૃપા કરો. કોને કીધું? મહારાજને નો કીધું, દરબારો એ આ નવા નવા આવ્યો છે એનો ભરોસો નહીં. પણ આ કોને કીધું? કૃપા કરો, હે મહારાજ અમારે ઘેર પધારો, કૃપા કરો. એમને કીધું, સ્વામીને કીધું, બોલો હે દયાળુ તમે અમારા ઉપર કૃપા કરો અને અમારી વિનંતી શ્રી હરિને કઈને સંભળાવો. અમે કહીશું તો ખરી આમ આમ ડોકું હલાવશે, પણ કરતા છે એમ જ કરશે. પણ તમે જઈને કહેશો એટલે ડોકું હલાવે કે ન હલાવે એને કરે જ છૂટકો છે. આ સંત પરમ દયાળુ, આપ સંત પરમ દયાળુ છો. હરિચરિત્રામૃત સાગરના પહેલા પૂરના પહેલા જ તરંગમાં આધારાનંદ સ્વામીએ લખ્યું, મુક્તા મમ ગુરુ મુક્તાનંદ દયાળા અતિ કૃપાળા. ચોપાઈ મેં યાદ કરી હતી, ભૂલી ગયો હું. પહેલી જ પહેલા જ પૂરની પહેલા જ તરંગની ચોપાઈ છે. તમને આવડે છે? મમ ગુરુ મુક્તાનંદ દયાલા, એવું એટલું મને યાદ રહી ગયું, મુક્તાનંદ દયાલા કે કૃપાલા એવું છે. ચરિત્ર ભગવાન મોહે ચરિત્ર બહુ સરસ મજાનો ચોપાય છે, હું ભૂલી ગયો. પણ મુક્તાનંદ સ્વામી માટે દયાળુતાનું બિરુદ મહારાજે સંતોએ શાસ્ત્રોમાં લખ્યું. દયાળુમાં દયાળુ સંત હોય તો એ મુક્તાનંદ સ્વામી હતા. ચિંતા બહુ કરતા, નાના એવા જીવની ચિંતા કરતા, કોઈ સત્સંગમાંથી પડી જાય, ગઈકાલે વાત કરીને, એ સ્વામી બહુ ચિંતા. અતિ દયાળુ સંત, અતિ નિર્માની સંત, અતિ દાસત્વ ભાવવાળા સંત મુક્તાનંદ સ્વામી. જેટલા મોટા, જેટલા દાસત્વ ભાવવાળા વધારે, એટલા જ એ મોટા હતા. ગોપાળાનંદ સ્વામી પણ મુક્તાનંદ સ્વામીનો સમાગમ ઈચ્છતા હતા. હરિચરિત્રાનું સાગરમાં કથા આવે છે, સૌથી પહેલા જ્યારે ઘર છોડીને આવ્યા ખુશાલ ભટ્ટ મહારાજની ભેગા રહ્યા ગુજરાતમાં વિચરણ કરતા અમદાવાદમાં, ત્યારે મહારાજ પાસે જઈને એમ કીધું ખુશાલ ભટ્ટે કે મહારાજ મારે સંસ્કૃત ભણવાની બહુ ઈચ્છા છે, તો હું મુક્તાનંદ સ્વામી ભેગો રહું એમના મંડળમાં. શું કીધું? ત્યારે મહારાજ કહે, મને ખબર તમે ભણીને આવ્યા છો બધું, તમે તો સાક્ષાત પૂર્વ જન્મના યોગી છો. હે, પેલું પ્રકરણમાં છે ને, હે, ધન્ય ધન્ય ટોડલા ગામ, ધન્ય ધન્ય દ્વિજ જાતિને જ્યાં ઉપના ભક્ત કામ, યોગી પૂર્વ જન્મના જેણે વાલા સંગાથે અતિ વાલ. કેવો ભગવાનમાં પ્રેમ હતો, નાના હતા ત્યારથી જ ભગવાન એને રમવા આવતા, બરાબર. અનાદિ મુક્તની સ્થિતિ, બરાબર. અક્ષરધામ કહેવાય કે બીજું સેકન્ડ સ્વામિનારાયણ. ગુરુજી કહે છે ને, સેકન્ડ સ્વામિનારાયણ કોઈ હોય તો ગોપાળાનંદ સ્વામી. એ છતાંય મુક્તાનંદ સ્વામીના એટલા સાધુતાના ગુણો એમને જોયા તો મહારાજની આગળ બાનું કાઢ્યું. સાનું બાનું કાઢ્યું? ભણવાનું, કે મારે ભણવાની ઈચ્છા છે તો મુક્તાનંદ સ્વામી ભેગો રહો. ત્યારે મહારાજ કહે, મને ખબર છે તમે બધું ભણેલા જ છો, તમારે કાંઈ ભણવાનું છે નહીં, પણ તમને મુક્તાનંદ સ્વામીમાં અસાધારણ હેત છે એટલે તમે એની ભેગા રહેવા માગો છો, એમ મહારાજે કીધું. એવા દયાળુ સંત હતા, બધાને હાચવે, નાનાને મોટાને હરિભક્તોને બાળકને બધાનું ધ્યાન રાખે. તો અહીંયા કે છે, આપ સંત પરમ દયાળુ છો, આપનું હૃદય માખણના જેવું કોમળ અને કૃપાળુ છે. જેવા નારદ મુનિ કહેવાય છે, આપ તેના તેજ મુક્ત પુરુષ છો. ઓહો, હું કીધું, જેમ નારદ મુનિ છે ને ભગવાનને અતિ વાલા, નારદ મેરે સંત સે અધિક નહીં કોઈ, એમ ભગવાને નારદને કીધું. કારણ કે નારદજી જ્યારે ભગવાનના દરબારમાં પધાર્યા દ્વારકામાં, ત્યારનું આ કીર્તન છે, દ્વારકામાં જ્યારે પધાર્યા એમને એમ થયું કે ભગવાન એકલા અને 6108 રાણીઓ બધાની ભેગું, બધાને ફરી ફરીને ક્યારે વારો આવતો હોય છે અને ભગવાન શું કરતા હોય છે, અને એક રાણી પાસે જાય ફરી પાછું એની પાસે તો કેટલા દિવસે વારો આવે? 16108 દિવસ પછી વારો આવે. તો શું થતું હોય છે ત્યાં સુધી એનું?
આ કેમ બધા ભગવાન શું કરતા હશે એ જોવા માટે દ્વારકા ગયા. દ્વારકા ગયા ને ભગવાને જોયું, નારદજી પધાર્યા અને ભગવાન ગાંડા થયા. ભગવાને એના પગ ધોયા ને સિંહાસન ઉપર બેહાર્યા ને પછી એનું પાણી લઈને એકો એક ઓરડામાં, જે એક એક હજાર એટલે 16108 રૂમો હતી બધી રાણીઓની પર્સનલ મેલો, એ બધામાં પાણી છાંટ્યું. હા, સૈયા ઉપર ને એ રાજમહેલમાં ને બગીચામાં ને બધે, અને બધી પોતે પાણી પીધું અને બધી પટરાણીઓને પાછું જબરજસ્તી પાણી પાયું. કોનું પાણી? નારદજીના પગ ધોયેલું. ત્યારે નારદજી ભગવાનના પગમાં પડીને, પ્રભુ આ તમે શું કરો છો? તમે પ્રભુ છો, હું તમારું ભજન કરું છું, હું તમારા દર્શને આવ્યો છું, તમે આ શું ચાલુ કર્યું? અને ત્યારે ભગવાન કહે છે, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. ઈ પદ પછી મુક્તાનંદ સ્વામી બનાવ્યું આ દ્રશ્યનું. જો મેરે સંત કો રતિ એક દુએ તાકો જરડારું બોય, નારદ મેરે સંત સે અધિક, કમલા મેરો કરત ઉપાસન માન ચપળતા ખોય, યદ્યપી વાસ દિયો મેરે ઉર પર સંતન સમ નહીં સોય, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. કમલા લક્ષ્મી એટલે કોણ? આ સાક્ષાત રૂકમણી તમારી સામે ઉભી, જો રાત દિવસ મારી ચરણ ચંપી કરે છે, સેવા કરે, જમાડે, ઉડાવે, જગાડે, બધી સેવા પર્સનલ. હોળ જયારે 108 રાણીમાં અતિ પ્રિયમાં પ્રિય મારી રાણી એટલે રાણી રક્ષ્મણી છે, લક્ષ્મી સાક્ષાત, કમલા એટલે લક્ષ્મી, એ જ રુક્ષ્મણી. છતાંય મેં એને એની સેવાથી મારા હૃદયમાં મારા ઉર પર મેં એને વાસ આપ્યો છે, તો એ સાધુ જેવી વાલી તો એ નથી. હવે સામે ઊભી હોય તો કેટલી જડતી હોય, કહેવાય એવું સામે? એમ કહેવાય એના સાંભળતા ઈ પટરાણી પોતાની રાણી અતિ વાલી રાણી એની સામે બીજાના વખાણ કરાય, શું થાય તો ઘરમાં? હોળી હળગે કે ન હળગે? નારદજી કે હાથે કરીને હોળી હુકામ હળગાવો છો, પેલી બળી જાય. ત્યારે રુક્ષ્મણી પણ વંદન કરતી રહી કે વાહ વાહ પ્રભુ, હું તો એમ માનતી હતી કે મારા સિવાય કોઈ વાલું નથી, પણ તમને તો તમારા સાધુ અતિ વાલા. તો કે હા બહુ વાલા. કેમ? કે આ તુચ્છ જેવા જીવોનું અપમાન સહન કરી માર ખાઈને જીવના હૃદયમાં મારી મૂર્તિ ઉતારે છે, પોતાની કાંઈ એને પડી નથી. રૂકમણી તો મારા ભગવાન ન્યારે ક્યારેક રિહાય હોય, મારા સાધુ ક્યારે રિહાય નહીં ભગવાન ન્યારે. અપમાન સહન કરે તુચ્છ જેવા જીવો, એની ઉપર કાદો નાખે, કીચડ નાખે, ધૂળ નાખે, ભૂખ્યા રાખે, માર મારે, છતાં એક જ વાત જીવના હૃદયમાં મારી મૂર્તિ ઉતારે, મારી ઉપાસના મને ઓળખાવે છે, એટલે મને મારું ધામ જેટલું વાલું નથી, ગોલોક વૈકુંઠ જેટલું વાલું નથી, એટલા મને મારા સાધુ વાલા છે, એટલે વાલા છે. મારો પ્રાણ મને જેટલો વાલો નથી, મારો જીવ જેટલો મને વાલો નથી, એટલા મને મારા સાધુ વાલા છે. કારણ કે મેં જ મારા સંતને મારું સ્વરૂપ જ કીધું છે, એ મારું હાલતું ચાલતું મૂર્તિમત ચૈતન્ય સ્વરૂપ છે. એટલે અહીંયા કહે છે નારદ મુનિને ભગવાને પોતાનું મન, મન ક્યારે બને તમે વિચાર તો કરો, મન એટલે શું વસ્તુ છે? જે સંકલ્પ વિકલ્પ કરે મન કરે, એટલે ભગવાનમાં રહીને બધું કરે કોણ? મુક્તાનંદ સ્વામી આમાં લખ્યું જો, એટલે સંત એમ, આપ તેના તે જ મુક્ત પુરુષ છો, અને લખ્યું તેથી જ આપ શ્રી હરિનું મન કેવાવ છો. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે નારદજી ભગવાનનું મન છે, ભગવાને એને પોતાના મનનું સ્થાન આપ્યું છે. મન જ બધું સંકલ્પ વિકલ્પ આ તે બધું લઈ જાય, બધું કરાવે, કોણ કરાવે? મન કરાવે ને. પણ મારું મન જ નારદ મુનિ છે એમ અહીંયા કીધું. શ્રીહરિનું મન કોણ છે? મુક્તાનંદ સ્વામી. એટલે કે છે તમે શ્રીહરિનું મન છો, શ્રીહરિ મનમાં આવે એમ કરે, બરાબર? એટલે એનો અર્થ શું થયો? જેમ મુક્તાનંદ સ્વામી કરાવે એમ કરે, સીધો અર્થ થઈ ગયો. ભગવાનના મન, મારી મરજી વિના કોઈથી તરણું ના તળાય, મરજી કોની હોય? મનની. મારી મરજી એટલે શું? હું એમ કહું બસ મારી મરજીમાં આવે, મારા મરજીમાં આમ આવ્યું, એનો અર્થ શું થયો? મારા મનમાં આવ્યું. મરજીમાં એટલે શું? મનમાં આવ્યું. મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય, એટલો અર્થ શું થયો?
મારા મનમાં આવે એ પ્રમાણે જ હું કરું છું, બાકી કોઈથી કાંઈ થતું, એનો અર્થ શું થયો? મારા સંત કરાવે એટલું જ હું કરું છું, સીધો અર્થ થયો ને? મારા સંત જેટલું મારી પાસે કરાવે એટલું હું કરું છું, હું મારું ધાર્યું કરતો નથી, મારું મન એટલે મારા સાધુ. અને એ ઉપમા મહારાજે મુક્તાનંદ સ્વામીને આપી. દરબારો કે છે, આપ શ્રીહરિનું મન કહેવાઓ છો, જે કઈ થઈ રહ્યું છે એ આપ કરાવો છો મહારાજ પાસે. અને વાતે સાચી છો, વાતે સાચી છે. અક્ષરધામમાં મહારાજ મુક્ત મંડળે સહિત બેઠા હતા અને ત્યારે મહારાજે પૂછ્યું કે એકેય જીવ અક્ષરધામમાં હજી કેમ આવતો નથી, આટલા ચોવી ચોવી અવતાર ઉતાર્યા તોય. ત્યારે ગોપાળાનંદ સ્વામી શું કીધું? મહારાજ, જે અવતાર જાય છે એનામાં જીવ ચોટે છે, એની ઉપાસના ને એની ઓળખાણ થાય છે, એ બધા ત્યાં જાય છે, તમારા સુધી ક્યારે આવે? તમારું એડ્રેસ જ કોઈ બતાવતું નથી. તે મહારાજ કે તો અહીંયા આવે એવું? તો કે મહારાજ, તમે ધરતી ઉપર જાઓ. કોને કીધું આ બોલો તો? કોને કીધું? ગોપાળાનંદ સ્વામીએ. શું કીધું? તમે ધરતી ઉપર જાઓ, પૃથ્વી લોકમાં આ બ્રહ્માંડમાં જાઓ, અને તમને ઓળખે, તમારી ઉપાસના થાય, પછી જીવ અહીં સુધી આવે, તે સિવાય ના આવે. મહારાજ કે હું તો જાઉં, પણ મારું મન અહીં હોય તો? મનને લઈને જાઓ. એટલે હું કોણ? હા, એ બધા મહારાજના મન હતા. હે સંતો, એ મનને લઈને મહારાજ અહીં આવ્યા ને? અને પછી આખી જિંદગી કર્યું હું પાછું? મન કે એમ જ. ઘરમાં તમે શું કરો? શું કરો? મનમાં આવે એવું જ કરો ને. પણ મહારાજે શું કીધું? મનનું ધૈર્યું મૂકી અને પોતે કોનું ધૈર્યું કરે? આ તો સારું અટપટું. પોતે કોનું ધૈર્યું કરે? સંત શું છે તે શું થયું? કોનું ધાર્યું કરે? મનનું ધાર્યું કીધું ને. કોનું ધાર્યું કરે છે મન? કોણ? અને આપણને શું કે? તમારે નહીં કરવાનું. અને એને શું કરવાનું? માને કોઈ દાડો કોઈ નથી માનતા એમાં જ. આ બધા માનતા નથી. આટલું આટલું મહારાજ ને સંતો કે છે મનનું ધાર્યું નહીં કરવાનું, તો એ બધા મનનું ધાર્યું કરે. શું કામ? ઈ જ કરે છે. એટલે સાચું ખોટું? ભાઈ, એનું મન જુદું છે, આપણું જુદું છે. આપણું તો માયામાંથી ઉત્પન્ન થયેલું મન છે. જોજો પાછા હો, કારણ કે આ 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ બધા માયાજન્ય છે. રજોગુણ માંથી થયા છે ઇન્દ્રિયો, હે સત્વગુણમાંથી અંતકરણ થયું છે, એ પણ અંતે તો માયાનું જ કાર્ય ને. ત્રણ ગુણ છે એ માયાજન્ય છે, રજોગુણ, સત્વગુણ, તમોગુણ, પંચભૂત, પંચ પ્રાણ, એ બધા માયામાંથી ઉત્પન્ન થયા છે. માટે મહારાજ કે તમારા મનનું ધૈર્યું ન કરતા ભલા થઈ. મારું મન તો જુદું, ચૈતન્ય મારા મુક્તો, મારા મુક્તાનંદ સ્વામી છે, એટલે હું તો એનું ધૈર્યું કરું. એ તો અખંડ મારી ભેગા છે. અને આ કઈ તમે જ ભેગા નથી રહેવાના, આ ખોળિયું પડે એટલે જય સાચ્યુત્તમ કેશો મન ગયું. પંચભૂત, પંચભૂત ભેગા, હા, 24 તત્વો માયાજન્ય, માયામાં લીન થવાના. અને આત્મા એટલે આપણે મનનું ધાર્યું કોઈ દી કરવું નહીં. પછી ગેલો મહારાજ મનનું ધાર્યું કરે તો આપણે કરો, એટલે એને રસ્તો પેલું મળી જાય, બાનું મળી જાય. હે, આ તો સંતનો મહિમા છે, મુક્તાનંદ સ્વામી મહારાજનું મન છે. આહા, પછી દરબારોએ આટલી શ્રીહરિને, દરબારો કે છે, સ્વામી, એટલા માટે આપ શ્રીહરિને અમારી આટલી વિનંતી સંભળાવો. અમારા સૌના કુટુંબીઓ શ્રીહરિના દર્શનની વાટ જોઈ રહ્યા છે, બધા સત્સંગી થવા તૈયાર થયા છે, શ્રીહરિ આવશે એવી વાટ જોઈ રહ્યા છે, બધા જાતના પાપોને છોડી દેશે, શ્રીહરિ જે નિયમ પાળવાના કહેશે એ પ્રમાણે પાળી સૌ રહેશે, સૌએ અમને મળીને સત્સંગ માટેનો કોલ આપ્યો છે, મુક્તિ નિશ્ચયનું વચન પણ કહ્યું છે, આવા વાતાવરણમાં જો શ્રીહરિ અમારે ત્યાં પધારે તો સૌને વધારે હેત થાય. આહા, દરબારો આ નામ ગરજ કહેવાય.
નહીતર કે અમે અમારી રીતે કરીશું, તમારે આવું તો આવો, તો એ ગરજ કહેવાય? જેમ કહેશે એમ અમે કરીશું, પણ અમારે ઘેરે તમે મહારાજને લઈને આવો. મહારાજ કહેશે અમે બધા પાપ છોડવા તૈયાર છીએ. શું કીધું? કેવા ગરજુ! મહારાજ કે સત્સંગમાં રહેવું હોય તો ભીમનાથના રાંકાની જેમ રહેવું. ભીમનાથમાં નીલકા નદી છે, એ નદીના કાંઠેથી છેક ભીમનાથ સુધી એ જમાનામાં વખતે 29 કાળ પડેલો, ભયાનક કાળ, માણસને જોઈને માણસ ખાઈ જાય આટલો ભૂખ મરો. અને બધાને એક જ આશા અત્યારે એ ભાલ પ્રદેશ કાઠિયાવાડમાં ભીમનાથનું સદાવ્રત 365 દિવસ ચાલે, લાઈન થઈ જાય આમ હજારો માણસોની, રાંકાઓ એટલે ભિખારીઓ ભીખ ન્યા સદાવ્રત લેવા માટે લાઈનમાં ઉભા હોય, પણ જે આપનારા હોય ને એ ધક્કો મારે, બોલો કે હું જાઉં, પેલો એમ લાઈન ઉભી હોય ને પછી કંટાળે ને પેલો આપનારો એટલે ધક્કો મારે લાઈનને, એ બધા પાણીમાં પડે, ભીંજાયેલા કપડા, કાદો કીચડવાળા કપડા, પણ ઉભા થઈને પાછા ક્યાં ઉભા રે? લાઈનમાં જ ઉભા રહ્યા. એક વાર ધક્કો મારે, બે વાર ધક્કો મારે, ચાર વખત ધક્કો મારે તો ઉભા થઈને પાછા ક્યાં આવે? કોઈ દી એમ ન થાય ખરા ધક્કામુક્કી કરે છે, સદાવ્રત લઈને બેઠા છે, ધર્મના સ્થાનમાં આવું કરે છે, નથી લેવું એનું સદાવ્રત, એમ કરીને ભાગી જાય તો મરી જાય. એને ખબર છે એક વાર ની હજાર વખત ધક્કો મારે તો સદાવ્રત તો અહીંયા જ મળવાનું છે, આના સિવાય છૂટકો નથી. આ નામ ગરજ કહેવાય. આપણે તો કેમ મોડા આવ્યા ખબર નહીં પડતી, કે આરતી ટાઈમે વહેલા થોડા આવી જઈએ, કમસે કમ ધૂનમાં તો આવી જઈએ, અડધી કથા પતી જાય તારા આવો તમે. જો ભગત હોય તો વાંધો ન આવે, ને ઠગત હોય તો લે કરો વાત. ગુણ નથી લેતા આપણો, મંદિરે આવ્યા એમ નથી કેતા, વહેલા અકમોડા આવ્યા તો ખરા ને, તો એ કેમ આવ્યા ને ક્યાંથી આવ્યા ને શું કરતા હતા ને બધું પૂછે, નથી જવું ફરી વાર. જય સ્વામી. ગરજ કહેવાય મુકેશભાઈ, એ ગરજ કહેવાય. ગમે એમ સુળી ઉપર, એટલે કે આપણે શું ગાઈએ રોજ, સુળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ, દુરીજન લોક ભલે, દુરીજન તો આમે બોલે એને જ્ઞાન ના હોય, અજ્ઞાની હોય એટલે બોલે, પણ સંત બોલે ને કઠણ વચન, નીત પાંચ ખાસડા મારે છતાંય પણ એનો ત્યાગ કરી ન જાય તો જે પ્રાપ્તિ સંતને થાય એ જ પ્રાપ્તિ આને પણ થાય, કાંઈ ન કરે તોય થાય, વચનામૃત કે છે. આટલી ગરજ, દરબારોની આવી ગરજ જોઈ મહારાજને ખબર પડી ગઈ, ઓહો આ ભૂખ્યા છે હો, અને ભૂખ્યાને ખવડાવવું એ જ આપણો ધર્મ. ધરાઈને બેઠા હોય એને હું ખવડાવવાનું? ધરાઈને બેઠા હોય એને હું ખવડાવવાનું નાખવાનું? એ ખાય બગાડ કરે. ઘણી એવા મારકણા અંબળી દીયા હોય ને, ધરાઈને બેઠા હોય ભાઈ નાખો ને, એટલે ઓગઠ કાઢે. શું કરે? ઓગઠ કાઢે. ઓગઠમાં સમજો તમે, હા, ઉપરથી પીછડા પીછડા ખાઈ જાય ને પછી મોઢું મારીને ફેંકી દે. પણ પેલું તમને ખબર છે, દુકાળ પડે ને ત્યારે ગામે ગામ પેલા શું કે પેલો એ ખોલે, શું કે ઢોરો ને બધાને ભેગા કરે, કેટલ કેટલ કેમ્પ, શું કે ને કેટલ કેમ્પ, હા, એમાં તમે નાખો ને આટલા આટલા જાડા બુહા જેવા પેલા દાંત વારે ને તો એ તૂટી જાય દાંત, એટલા કઠણ હોય શેરડીના રાડા ઉકાઈ ગયેલા, એ નાખો ને તો એ ઉભા ઉભા ચાવતા હોય, બોલો. બીજાને આંખમાં આંસુ નીકળતા હોય ને પેઢા છોલાઈ જતા હોય ને તો એ મોઢામાં નાખીને ચાવતા હોય, ખબર છે કે આ નથી જ ભૂખ ભાંગશે, સમજો ભૂખ્યો છે આ. રોજ લીલો લીલો રચકો ખાતો હોય અને રાડા નહીં ખાવી તો જો ભૂખ લાગે સત્સંગની તો ગરજ જાગે, અને ગરજ જાગે તો કામ એનું થઈ જાય. દરબારો કે છે મહારાજ, સ્વામી આવું છે અમારે ઘેર. સ્વામીને કે છો, મહારાજને કઈ નથી કહેતા, એને ખબર મહારાજ હજી અમને ઓળખતા નથી, બરાબર સ્વામી તો ઓળખે પાકા, અને એનો સ્વભાવ એનું બધું આ હરિભક્તો જાણે, સ્વામીને કહેવાય બધું. ઘણા એવા ભક્તો હોય ને, આ હેતપ્રીત આન નામ હોવું જોઈએ, આવું ના તો આવી આત્મબુદ્ધિ દરબારો ને મુક્તાનંદ સ્વામીમાં છે ને, હૃદયની વાત કરે છે. અમે બધા પાપ છોડવા તૈયાર છીએ, અમે બધી ભૂલો ટાળવા, અમારા સ્વભાવો ચેન્જ કરવા તૈયાર છીએ, અમે જે ઈચ્છે એ પ્રમાણે અમે પવિત્રતા ઘરમાં રાખીશું, જેમ કેસે એમ કરીશું, પણ તમે મહારાજને લઈ આવો. આનો અર્થ શું થયો? સંત જ ભગવાન આપણા જીવનમાં લાવે છે, આપણા ઘરમાં નહીં, આપણા જીવનમાં પણ, આપણા હૃદયમાં પણ. સંત કૃપા કરે ને, સત્પુરુષની કૃપા એ જ આત્મદર્શનનું સાધન છે, ભગવાનની પ્રાપ્તિ એ પણ આત્મદર્શનનું કારણ છે, મુક્તિ અક્ષરધામ પામવું એ પણ
એ પણ સંતની કૃપાનું જ કારણ છે. ખ્યાલ આવી ગયો? ઈ કૃપા કરે, એ દયા કરે, ઈ મહારાજને આજ્ઞા અલા વિનંતી કરે તો મહારાજ તરત સાંભળે આપણા કરતા. એટલે ઘણા હરિભક્તો કે ને, સ્વામી તમે મારા વતી પ્રાર્થના કરો ને, મેં કીધું તમે શું વાંધો છો, તો કે ના તમારું જલ્દી સાંભળે. પણ એ હવે આવા આ પંક્તિના હોય તો સાંભળે હો, હા નહીતર કરવાનું રેણી કેણી બે જુદી હોય તો શું કરવાનું. હા આવા સંતની વિનંતી ભગવાન અધરથી ઝીલી લેવો. એટલે કે છે મહારાજ, સ્વામી તમે મહારાજને વાત કરો. આ રીતે બધા દરબારોએ જ્યારે કહ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીએ જે સાંભળ્યું તે શ્રીહરિ પાસે એકાંતમાં જઈને કીધું. આમ છે દરબારો બધા બહુ હા ઉતાવળા થાય છે તમને લઈ જવા માટે, અને તમે કહો એમ કરવા તૈયાર છે, માટે હવે તો ગયા વગર છૂટકો નહીં. મહારાજ શું કરશું? એ પછી મુક્તાનંદ સ્વામી મહારાજને કીધું, મહારાજે બધું સાંભળ્યું ને પછી સ્વામીને કહે છે, સ્વામી સ્વામી સાંભળો, શ્રીહરિ કહે છે પરમેશ્વર જેમ ધાર્યું હશે તેમ થશે, પરમેશ્વરે જેમ ધાર્યું હશે એમ થશે. એનો અર્થ આગળ કીધો દરબારો કે ને, મુક્તાનંદ સ્વામી મહારાજનું મન છે એટલે મહારાજનું મન જેમ ધારશે એમ, એટલે સ્વામી તમે ધારશો એમ થાય. અને કીધું નામ કોનું? પરમેશ્વર. આ તો બધા પરમેશ્વર જ છે ભાઈ, એક એક સાધુ છે કોણ છે? પરમેશ્વર, એક એક અવતારો છે. મુક્તાનંદ સ્વામી એમ ગુણાતાનંદ સ્વામી વાતોમાં લખ્યું હરિભગત નો છોકરો એમાં અવતાર જેટલી સામર્થ્ય છે, હરિભગતના છોકરામાં. તો ભગવાનના સાધુની વાત શું કરવાની? ઈશ્વરને અવતારો શ્રી હરિના સંતોના દર્શન કરવા ઈચ્છે છે. તમે વિચાર કરો, સંત ભેગા રહીને અવતારો સંત રૂપ ધારણ કરીને સંતો ભેગા રહેવા આવે છે. આપણા સત્સંગના ઇતિહાસો છે આવા. જો તેઓ અમારી વાતને માનશે તો તેમને લગારે દુઃખ નહીં આવે. હવે મહારાજ કહે છે સાંભળજો, બધી બહુ મહત્વની વાત આવે છે. પ્રહલાદજી, પ્રિયવ્રત, બલિ, અમરીશ, ધ્રુવ, નળ, નીલ, સુગ્રીવ, ગોપીઓ, ગોવાળો, પાંડવો વગેરે ભક્તો અને જરાસંઘે જે રાજાઓને કેદ કર્યા હતા એ બધા હજાર હજારો રાજાઓ એ જ્યારે ભગવાનને શરણે થયા ત્યારે શ્રીકૃષ્ણ પરમાત્માએ તેમને શત્રુના બંધનથી મુક્ત કર્યા, છોડાયા. એટલે શ્રીહરિ ભક્ત વત્સલતા ભગવાનની કે છે, જો ભગવાનને શરણે જાય છે એ ગમે એવો હોય તોય પણ ભગવાન એને ઉગારી લે છે. તો આ દરબારોની ક્યાં વાત છે? ભગવાને જેમ ધાર્યું છે એમ જ થશે. પણ એને શરણે આવેલાને ભગવાન ક્યારેય તરછોડતા નથી. રક્ષા મે કરુ તેશ રખે વિશ, સોરઠો છે. રક્ષા મે કરુ તેશ રખે વિશ્વાસ જમો રહી. આ બધી ચોપાઈ સોરઠાઓ ખાસ ચૂંટીને અહીં લખવામાં આવી છે, યાદ કરવા જેવી. યાદ કરવા જેવી, રેકોર્ડ કરી લેવો અને કાં લખી લેવું. રક્ષા મે કરુ તેશ રખે વિશ્વાસ જમો રહી, ઇનમેં નહીં સંદેશ પાપ માત્ર દિયે છોરી કે, મે હું ધર્મ કે લાલ ધર્મ તિહા નિવાસ મોર, મે બચન દેહુ રહે પાલ તબ તે હી સંગ નિવાસ કરું. રૂ યાદ મને નથી રહ્યું તો તમને ક્યાંથી રહે? ફરી ગાઉં છું સાંભળજો. રક્ષા મે કરું તેશ, હું એની રક્ષા કરું છું ભગવાન કે. રક્ષા મે કરું તેશ રખે વિશ્વાસ જો મો રહી, જે મારામાં વિશ્વાસ રાખે એની હું રક્ષા કરું છું. ઇનમેં નહીં સંદેશ, એમાં કોઈ તલ માત્રનો સંદેહ નથી. ઇનમેં નહીં સંદેશ પાપ માત્ર દિયે છોરી કે, પાપ માત્રને પડતા મૂકીને છોડીને અને મારે શરણે જે આવે મારો વિશ્વાસ રાખે તો એની રક્ષા હું કરું છું. આ ભગવાનની શરત છે. પછી એમ કે આલો તારે કર્યા કરો ને ભગવાન પાસે માથું નમાવ્યા કરો, રોજ અહીં ચર્ચમાં થાય છે એવું, સન્ડે શું થાય,
ભેગા થઈને શું કરે? પ્રેયર, બરાબર, ઇંગ્લિશમાં પ્રેયર ગાઈ નાખે. પછી કે ચાલો બહાર નીકળીને પાછા કરતા હોય એમ જ કરે. એટલામાં જ ભગવાને સ્પેશિયલ હોલીડે, હોલીડેના બે અર્થ થાય, રજાનો દિવસ ને પવિત્ર દિવસ. થોડો સ્પેલિંગ આગળ આવડો હશે પણ ઉચ્ચારણ તો હોલીડે જ કહેવાય ને. રવિવાર એટલે હોલીડે. આ લોકો એટલા માટે જ અંગ્રેજોએ કરેલું છે, આપણા ઇન્ડિયનમાં નથી. ઇન્ડિયનમાં તો હોલીડે એકાદશી, પૂનમ, હરિજયંતિ, અખાત્રીજ, હમણાં આવશે બે ચાર દી પછી જ આવવાની છે. લો, એ બધા હોલીડે કહેવાય. આ લોકોએ કયો દિવસ હોલીડે બનાવી દીધો? સન્ડે હોલીડે કહેવાય. આ ઇન્ડિયામાં પછી હોલીડે, સ્કૂલો બોલો બધે રજા, પણ હોલીડે. એક વાત અંગ્રેજોએ સારું કર્યું કે હોલીડે ભાઈ એટલે હોલી એટલે પવિત્ર દિવસ. તે દિવસે બીજું કાંઈ ના કરાય, મંદિરમાં, ચર્ચમાં, ગુરુદ્વારામાં, મસ્જિદમાં જઈ પ્રેયર કરવાનો દિવસ એટલે હોલીડે. હવે શું કરે? રાહ જોવે હોલીડેની, રવિવારની. શું કરવા? ચોપટીમાં ફરવા, ભેળપૂડી, પાણીપૂડી ખાવા, રખડવા, ક્રુઝમાં જવા, પેલા ચકડોળમાં, ન કરવાનું પાપ માત્ર હોલીડે કરે. બોલો હવે, એના કરતા ચાલુ દિવસે ઓછું પાપ કરે, હોલીડે વધારે કરે. પવિત્ર નો ઉપયોગ આમ થઈ ગયો. બોલો, એટલે રવિવાર હોલીડે જાય, ભગવાન પાસે પ્રેયર કરે. હોલીડે એટલે ભગવાન આપણને માફ કરે, સોરી કહી દેવાનું જઈને. પાછું સોમવારથી રાબેતા મુજબ જે ચાલતું હોય એમ. ઘણા આપણા શિક્ષાપત્રીના શ્લોકનો અર્થનો અનર્થ કર્યો. શિક્ષાપત્રીમાં લખ્યું મંદિરે જવું, પછી જ્યારે એ પ્રમાણે આમ રહેવું, મંદિરે જઈએ ત્યારે આમ રહેવું, પછી બહાર નીકળી એટલે પોતપોતાની રીતે વર્તવું, જેમ બોલતા એમ બોલવાનું, ખાતા હોય ખાવાનું, હરવાનું ફરવાનું, હે મોત્સવ કરવાની, અને બધું પાપ માત્ર કરવાનું. કારણ કે મંદિરની બહાર ભગવાને છૂટી આપી છે. કેવો અર્થ કરે જોવો શિક્ષાપત્રી. એક ભગતે મને કે જન્મંગલની અંદર જ ભગવાને ચા પીવાની આજ્ઞા કરી છે. લે આ લે, હું મૂંઝાઈ ગયો કે ચા તો પ્રસાદ કે ભગવાનની આજ્ઞાથી પીએ છીએ. કેમ કે જન્મંગલમાં જ કીધું છે. ક્યાં કીધું કહો મને? કે છેલ્લે કીધું છે. મેં કીધું ભાઈ ક્યાં, મેં તો ક્યાંય વાંચ્યું નહીં એવું. હું તો જન્મંગલના પાઠ તો ઘણા કર્યા, આવું તો ક્યાંય આવ્યું ને. ભગવાનના મંત્રોનું છે બધું આખામાં, 108 મંત્રો. ચા પીવાનું ક્યાં આવ્યું? તો કે છેલ્લે નથી લખ્યું, ગ્રહી ભીષ ત્યાગી ભીષ ચા પી. ગ્રસ્ત હોય અને ત્યાગી હોય ચા પીનાનો પાઠ કરવો તો પૂરું ફળ મળે. ચા પી એટલે છ એટલે અને થાય સંસ્કૃતમાં. ગ્રસ્થો અને ત્યાગી હોય આનો પાઠ કરવો, આટલો પાઠ કરવાથી આ પ્રમાણે એનું પુરસ્કરણ થાય અને જે કંઈ સંકલ્પ કરે એ પૂરા કરે. અર્થ એવો છે. પણ આને શું કરી દીધું? ગ્રહી ભીષ ત્યાગી ભીષ ચા પી. ચા પીને જો બરાબર કરે તો ખોટો ચડે. ભગવાનને ચડતો ચડે, તમને આપણને પોતાને તો પેલો ચડે. લો હવે એ કઈ ફળ મળે. આમ અર્થના અનર્થ લોકો શિક્ષાપત્રી ના કરે, વચનામૃત ના કરે, એને પોતાની રીતે મન ધળન કરે. કઈ એવું છે, ભગવાનની શરત છે. હા, ગમે એમ કરતા એમ નહીં કરવાનું. ભગવાનમાં વિશ્વાસ રાખી પાપ માત્ર કરવાનો ત્યાગ કરે. કરેલા હોય એ તો થઈ ગયા. લો ભાઈ હવે તો થઈ ગયા, હો ગયા, સો હો ગયા. પણ ફરી વાર, ઘણી વાર એમ કે ભગવાનને મંદિરે જઈએ, સંતો પાસે જઈએ, વર્તમાન ધારણ કરીએ, ત્યારે સંતો શ્લોક બોલે, કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયાદહમ હરિ કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મી સપાતુમામ. એટલે આપણા બધા પાપ બળીને ખાક થઈ ગયા. એટલે વર્તમાન લઈ લેવા, સંતો પાસે કંઠી પહેર લેવી. પણ એક શરત, ફરી વાર ના કરવાના હોય તો, ઈ શરતે જો વર્તમાન લે તો પાપ બળે, નહીતર પાછા નવા જન્મે. ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ માત્ર બધા ધોવાઈ જાય છે, ઉડી જાય છે પાપ. એમ કે ઉડીને જાય ક્યાં ખબર? કાંઠા ઉપર બધા જાડવા હોય ને ડાળીએ બેઠા હોય, જેવો આવડો આ ખરગોશ બહાર નીકળે ને એવા ચોટે પેલા, એમ થોડા જાય. તો સૌથી પેલા માછીમારો જ ન જ ઉદ્ધાર થઈ જાય, ઈ જ પવિત્ર કહેવાય. કારણ કે રોજ એમાં જ માછલા મારતા હોય તો એ પવિત્ર ન કહેવાય. એમ નાવાથી થતું હોય તો એમ ના થાય. અહીંયા એટલે કીધું, પાપ માત્ર છોડી ભગવાનનો વિશ્વાસ રાખે, પછી સંદેહ ના થવો જોઈએ કે હારું પાપ બળ્યા છે કેમ, તો ન બળે.
પણ આવા મહારાજ મળ્યા, આવા સંતો સત્પુરુષો મળ્યા, આપણે તો પાવન થઈ ગયા, બડભાગી છીએ, આપણું તો કામ થઈ ગયું. તો એનું કામ થઈ ગયું વિશ્વાસથી, ફરી પાછો એ રસ્તે ના જાય. મેં હું ધર્મ કે લાલ, ભગવાન કે છે, શું કે છે, હું ધર્મનો લાલ છું. હે ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે, ધર્મ વાળા સાથે હેત મારે રે, એમ વાલો કહે છે વારે વારે રે. ધર્મ વાળા ઉપર મારે હેત છે. અહીંયા પણ એ જ અર્થ, મેં હું ધર્મ કે લાલ, ધર્મ તિહાં નિવાસ મોર, મારો નિવાસ ત્યાં છે જ્યાં પવિત્રપણે જીવન જીવે છે. ક્રિયા એની પવિત્ર છે, વિચારો જે, ઘણી વખત ક્રિયા પવિત્ર હોય પણ વિચારો બહુ બુરા હોય. હા, 70 વખત ગઈ ગઈને હાથને તળિયા ગઈ નાખે ધોઈ ધોઈને, પણ મનમાં બુરા વિચારો, કોકનું ભૂંડું કરવું, છેતરપિંડી, હા તિલક ચાંદલો ભભકાદાર, પણ હા ગાળી ત્રણ ગરણેથી ગાળીને પાણી પીવે, પછી કોકનું લોહી પીવું હોય તો સીધી સ્ટ્રો મૂકે, ગાળ્યા વગરનું બોટલ ને બોટલ ઉપાડી જાય, એ હું ગરીબને પીડે, પૈસા આપે પછી ધીરે ધીરે વ્યાજ વધારતો જાય ને ઘર જપ્તે કરે ને જમીન જપ્તે કરે ને તોય પાછો કહેવાય હું ભગત. હો પેલો બિચારો ગરીબ હું કે ભગતે મને મારી મદદ કરી પણ ભગતે મને ઠગી લીધો, કહેવાય તોય પાછો નામ હું ભગત કહેવાય. બોલો હવે એ મનનો આમ પાછો નાતો ધોતો હોય ને સવારે બે કલાક પૂજામાં બેસી જતો હોય, મંદિરે જઈને લાંબો થઈને હે કૃપા સિંધુ હે દયાળુ હે મોટા હાથ લાંબા કરીને કરે, પણ ગરીબને પીડે ને મન ખરાબ હોય, કોઈની નિંદા ટીકા કરે, મનમાં બીજા વિચારો હોય, તો એ હું કામનું. મન પણ પવિત્ર જોઈએ, એમ ક્રિયા પણ પવિત્ર જોઈએ. મન પવિત્ર હોય એટલે ક્રિયા ગમે એટલી કરી નાખીએ, ગમે એવી કરી નાખીએ, એવું નહીં. નાવું ધોવું ખાવું પીવું, ઘરની તમામ ક્રિયા, શુદ્ધિ, શુદ્ધિનો વિવેક, ગુરુજીએ બહુ સરસ કથા એના ઉપર સત્સંગી જીવનનો એક અધ્યાયની કથા કરી છે, શુદ્ધા શુદ્ધિ વિવેક, એ ખાસ સાંભળવું જોઈએ. આ તો ઘરનું પવિત્રતાનું તમારા ઉપર ઓછો ભાર હોય, કારણ કે સીધું થાળી પર બેસી જવાનું હોય, એ બધું હોમ મિનિસ્ટરને સમજવાની વસ્તુ છે, કેમ ક્રિયા કરવી, કેમ પવિત્રતા રાખવી, કેમ ઘરનું બાંધવું, કેમ નળ ઉટકવા, વાસણ કેમ પવિત્ર રાખવા, ભગવાન કોના હાથનો થાળ જમે છે, રજસ્વલા ધર્મ નિયમિત પાળવા, ક્યાંય અડવું નહીં, ક્યાંય કરવું, એ પ્રમાણે જેમ શાસ્ત્રમાં આજ્ઞા સંતોએ કથામાં કીધું એ પ્રમાણે રાખવી, ત્યારે ભગવાન દોડીને એને ઘેરે થાળ જમવા જાય. પછી નહીતર હું જાય, ભાગી જાય હોય તોય ભગવાન એમ ના જાય. મારો અખંડ નિવાસ છે ક્યાં, જ્યાં ધર્મ હોય ત્યાં, ધર્મ હોય, પવિત્રતા હોય. હેઠા જૂઠાની ખબર પડે સૌથી પહેલા, નાનામ નાની વસ્તુ છે, હાવ નાનામ નાની વસ્તુ છે, હાવ સરળમાં સરળ વસ્તુ. ઘણી વખત આપણા પાકા હરિ ભક્તોની ખબર ન હોય, હેઠા ગમે ત્યારે ગમે એમાંથી પાણી પીને સીધું ભગવાનને થાળ ધરણ વાસણમાં મૂકી દે, આપણે ખાધેલું બધું ફ્રીજમાં નાખે, ભાઈ ભગવાનને ધરાવવાનું એ પાછું અંદર જ મૂકે, એ પાછું લઈને થાળીમાં કાઢીને સીધું ભગવાનને ધરાવે, એ ભગવાન જમે કોઈ દાડો. આપણે આપણા માટે $1000 સૂટ ખરીદીએ, કપડાં ફર્સ્ટ ક્લાસ સારા સારા કરીએ, પણ ભગવાનનું એક જુદું ફ્રીજ મૂકવું હોય તો એ ના મૂકીએ, એક તો છે ને, હવે બીજું શું લાવવું. તો ભગવાનનું ચોખ્ખું જુદું હોવું જોઈએ, કેમ બનાવવું, કેમ ગાળવું, કેમ ચાળવું, કેમ હાથ ધોવા, નાવાની ક્રિયા કેમ કરવી. હા, ટોયલેટમાં જઈને સીધા રહોડામાં જાય, હવે એ ક્યાં કંઈ રહ્યું, કશું રહ્યું. હા, ક્યાં બહારથી આવ્યા હોય, બધી ક્રિયા કરી હોય, ગમે ત્યાં ઘૂસ્યા હોય અને સીધા જ ભગવાન પાસે જાય, હવે ત્યાં કેમ ભગવાન પછી શું કરે. કમસે કમ હરિભગતને એટલું તો ખબર હોવી જોઈએ ને પેલા શું કરે. ઘણા ભક્તો અહીંયા આવે ને તો મંદિરે ડાયરેક્ટ ઓફિસેથી આવે ને, એટલે મીન હવે ત્યાં જે બાથરૂમમાં ગયા હોય, ટોયલેટ ગયા હોય, કદાચ એ કપડાં હોય, સંતોના ડે નહીં. પછી આપણે કહીએ જમીલન ભગત, તો કે ના સ્વામીજી નાવાનું બાકી છે, કપડાં હોતા નહીં નાખે. જાય આપણે ઘરની અંદર વોશિંગ મશીન હોય, પેલું ડ્રાઇંગ મશીન હોય, બધું હોય, બધું વ્યવસ્થા. અહીં તો અમેરિકામાં કેટલી સુવિધા, જેટલો ધર્મ પાળવો હોય ફટાફટ ફટાફટ ને વારે ના લાગે, એ ઘેરે ઘેર બાથરૂમ ને ફુવારા ને ફર્સ્ટ ક્લાસ હીટિંગ ને એસી ને કપડાં ને. તો અહીં કંઈ કંઈ છે, ઇન્ડિયા જેવું છે હે ઠાકોર દાદા? ઇન્ડિયામાં તો કેવું ભાઈ, કેટલું કઠિન. તોય હરિભક્તો ન્યા રાખે જ પવિત્રપણે રહે છે. અહીં તો
હાવ સરળ છે, તો એ ઘણા નથી. બસ એક બે વાર હાબુ ગહી નાખે તો બહુ ધોઈ નાખ્યું એમ થાય. બોલો, ધ્યાન રાખવું જોઈએ ત્યારે આવી પવિત્રતા. એટલે અહીંયા મહારાજ કહે છે, મેં ધર્મ કે લાલ, હું ધર્મનો લાલ છું, ધર્મનો દીકરો છું. મારો બાપ તો મને વાલો જ હોય ને, બધાને હોય છે, તો મને ના હોય. મારા બાપને જે રાખે ત્યાં હું રહું, ત્યાં બાપ ત્યાં બેઠો. હે, એટલે મહારાજ કહે છે ધર્મ મને બહુ વાલો છે. ધર્મનો ત્યાગ કરીને કોઈ દી ભક્તિ ના કરતા, શિક્ષાપત્રીમાં કહી દીધું ચોખ્ખું જ, ધર્મ મૂકીને કોઈ દી ભક્તિ કરવી નહીં, પવિત્રપણે રહેવું. અતિ આપણું ઘર, આપણું મંદિર, આપણો દેહ. મંદિર એટલે શું? સુંદર શ્રી ઘનશ્યામ મારા. કયું મંદિર? મન છે મંદિર, એને પવિત્ર રાખવું પડે. બુરા વિચારોનો ત્યાગ કરવો, બધાનું ભલું ઈચ્છવું. હા, મનમાં કામ ક્રોધ લોભના ઘાટ ન થવા દેવા, થાય તો મોટા પુરુષ આગળ નિષ્કપટ થવું. જો આમાં લખ્યું, મેં બચન દેવ રહે પાલ, તબ તે સંગ નિવાસ કરું. મેં જે આજ્ઞા કરી છે એ પ્રમાણે પાલન કરે તો ત્યાં હું નિવાસ કરીને રહું છું. એને મૂકીને ક્યારેય ક્યાંય જાતો નથી. પછી સુંદર મજાની ચોપાઈ યાદ કરવા જેવી, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગુરુજી આના ઉપર મને લાગે કથાઈ કરેલી છે, આ ચોપાઈ ઉપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોઢે કંઠસ્થ કરવા જેવી. મોરે ભક્ત હે મોરે હી પ્રાણા, મારો ભગત, ધર્મે ભક્તિ સહિત, વૈરાગ જ્ઞાને સહિત, એકાંતિક ભક્ત મારો. કેવો ભક્ત? મેં જેવા લક્ષણો કીધા છે એવા લક્ષણ વાળો ભક્ત. હો, ખાલી નામનો ભગત નહીં, એવો ભગત. કોણ છે, કેવો છે? મોરે ભક્ત હે મોરે હી પ્રાણા, તિનકુ તે સે કરી મે માના. ભક્ત કે મે સદાયા દીના, ભક્ત કે મે સદાયા દીના, ભક્ત મોય તેહી બાંધી કે લીના, મો સંગ પ્રીતિ કરે જન કોઈ, તિન સે કોટી ગની કરું મોઈ. નિષ્કપટ જો તેહી રહાવે, તિન સે મેરી પ્રીત ન જાવે. આટલામાં તો આખો સાગરનો સાર ભરી દીધો, આટલામાં જ હું બાકી રાખ્યું. તમે વિચાર કરો, આટલી રોજ ગયા કરીને તો એક દાડો આપણા હૃદયમાં આવી જાય, બેસી જાય, કામ થઈ ગયું. મારો ભક્ત ભગવાન કે છે, મારો પ્રાણ છે, મારો એ જ જીવ છે, મારો જ શ્વાસ છે, મારું મન છે, બધું જ સર્વે સર્વા મારો મારો ભક્ત છે, મારો ભક્ત મારો પ્રાણ. તિનકુ તેસે કરી મે માના, હું મારો ભક્ત મારો પ્રાણ છે એમ મેં મારા ભક્તોને માન્યા છે. ખાલી માત્ર હું બોલું છું એમ નહીં, એમ કરીને મેં એને માન્યા છે. હું એનું પૂજન કરું છું, હું એને ભજું છું. વચનામૃતમાં એમ કીધું. હમણાં આમ કથા આવી હતી સવારની કથામાં, મહારાજ કચ્છ ભુજમાં વિચરણ કરતા હતા. મહારાજ ભચાઉ નહીં પણ આ બાજુ આધોઈ ગામ આવ્યા. આધોઈ ગામથી એક બાજુનું ગામ છે, આધોઈની બાજુમાં જ, ત્યાં મહારાજ પધાર્યા. એટલે મહારાજ માળા કરતા હતા, હાથમાં માળા લઈને માળા કરતા હતા. હરી કાઠી દરબારોએ મહારાજને પૂછ્યું, અદાભાઈએ પૂછ્યું, બીજા ત્યાંના એક દરબાર હતા આધોઈ ગામના, એમને પૂછ્યું, મહારાજ આ શું કરો છો તમે? મહારાજ કે ભજન. અરે પ્રભુ, ભગવાન તમે છો ને તમે કોનું ભજન કરો છો? અમે ભગત છીએ, તમારું ભજન કરીએ, તમે કોનું ભજન કરો છો? તમારે મોટો કોઈ ભગવાન છે બીજો? તો કે હા. કોનું ભજન કરો? તો મહારાજ કે હું મારા ભગતનું ભજન કરું છું, એક એક મણકે મારા ભગતનું નામ લઉં છું. ગઢપુરની આવી એક કથા છે, લીમડા નીચે બેઠા હતા મહારાજ, માળા કરતા હતા, સુરા ખચારે, મહારાજ તમારી મોટો કોઈ ભગવાન હોય તો ડાયરેક્ટ સીધો જ કનેક્શન અમને કરાવો ને, વાયા હુકમ તમને પકડીએ. મહારાજ કે એમ કેમ કહો છો? તો કે તમે ભજન કરો છો. એટલે કોનું ભજન કરો છો? મહારાજ કે હું મારા ભગતનું ભજન કરું છું.
એક એક મણકે મારા સંતને મારા હરિભગતના નામ જપું છું, મારા હૃદયમાં અખંડ એનો નિવાસ છે, જેમ હું એના હૃદયમાં રહું છું, એના રોમ રોમમાં રહું છું, એમ ઈ મારા હૃદયમાં ને મારા રોમ રોમમાં રહે છે. રાત દિવસ હું હુતાય એને ભૂલતો નથી. તમે વિચાર કરો, શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું, એવા ભક્તની ભક્તિ અમે કરીએ છીએ, હું મારા ભક્તને આધીન છું. ભગવાન જ્યારે છે ને, સાંભળવા જેવું, ભગવાન બહુ રાજી થાય ને, અતિ રાજી થાય ને, તો બધું જ આપે, બધું જ આપે, આ લોકનું આપે, પરલોકનું આપે, ઐશ્વર્ય આપે, તેજ આપે, પ્રતાપ આપે, બધું જ આપે, પણ એક વસ્તુ ભગવાન ના આપે. ઈ કઈ વસ્તુ? એક વસ્તુ બહુ જ્યારે બહુ જોઈએ ને ત્યારે જ આપે, નહીતર ઈ વસ્તુ લગભગ ન આપે. જે માગે તે આ લોકનું પરલોક બધું જ આપી દે, પણ એક ના આપે. ઈ કઈ વસ્તુ? ખબર છે ને, ભક્તિ. ભક્તિ ના આપે બધાને. નરસિંહ મહેતાનું પદ છે, હું ભૂલી ગયો, બહુ સરસ છે, ભક્તિ ના આપે. ભક્તિ પદાર્થ મોટો, ભૂતળ ભક્તિ પદાર્થ મોટો એવું કે છે. બ્રહ્મલોક ને માહી, બ્રહ્મલોક થી એવું કઈક છે, બહુ એ શબ્દો હું ભૂલી ગયો છું, પણ તમે વિચાર કરો, ભક્તિ ભગવાન નથી આપતા. કેમ કેમ નથી આપતા? કે ભક્તિ જયારે આપે ત્યારે ભગવાનને એના અંડરમાંથી જવું પડે. આપણને આ તો સ્વતંત્ર દેશ, અહીં નાના છોકરાની અંડર ના કરાય, અને એ કરો તો ગમે નહીં એને. કોઈને ગમે? કોઈના અંડરમાં અત્યારે રહેવું કોઈને ગમે છે? કોઈના અહેસાસ નીચે દબાઈને રહેવું એ નથી ગમતું. કોક મદદ આપણને કરતું હોય ને તો આપણે મદદ લેવા તૈયાર ના થઈએ? કેમ? એના અહેસાસ નીચે આપણે દબાઈ જઈએ આખી જિંદગી. બોલો, જોયું? નથી લેવા તૈયાર થતા. કોઈ કોઈના અહેસાસમાં, કોઈ કોઈના પેલામાં હેલ્પ ના લે. ના ના, એના અહેસાસ નીચે રહેવું, આપણે આપણા બિંદાસથી ના રહીએ, ઝૂંપડીમાં રહીએ, કોરો રોટલો ખાઈએ, પણ કોઈની સામે હાથ ના ફેલાઈએ. કારણ કે કોઈને કોઈના આધીન રહેવું, કોઈનો કોઈના ઉપકાર નીચે દબાઈને રહેવું નથી. તો ભગવાનને એવું જ છે ભાઈ, જ્યારે ભક્તિ જે ભક્તને આપે છે ત્યારે ભગવાન એને આધીન થઈ જાય છે. પછી ભક્ત જેમ કે એમ કરવું પડે ને. બોલો, બધું પોતાનું મનનું દારૂ પડતું મૂકી ભક્ત કે બે જાવ તો બે જાય, ચાલો મંદિરા લઈને ખગડાવ તો ખગડાવ પડે, ઢોલક વગાડો તો ઢોલક, હોઈ જાવ તો હોઈ જાય. આપણા ઘનશ્યામ શું કરે? આખો દાડો ઉભા રે, એને બેસવું હોય તો ન બેહે, કારણ કે ભગત બેહાડે તો બેહે ને. એને ભૂખ લાગી હોય પણ સંત જમાડે તારે જ જમે, આધીન થઈ ગયા. એને હુડાવ તારે જ હુવે, બાકી આપણે અડધો કલાક જો એને ઊંઘ આવતી હોય, જોકા આવતો હોય, આપણે અડધો કલાક કથા વધારે ચલાવીએ તો એ હુઈ શકે? આધીન છે ભક્તિને વશ ભગવાન, આધીન થઈ ગયા સંતને, ભક્તને. પછી ભક્ત જેમ કે એમ જ કરવું પડે એને. બોલો, એ ના ગમતું હોય તો એ કરવું પડે, કારણ કે આપી દીધું એટલે. સમજી ગયા ને? ભગવાન જલ્દી કોઈને ભક્તિ દેતા, અને દે પછી એને વશ થઈ જાય છે. તમે વિચાર કરો, એમ અહીંયા કે છે, હા એમ કરીને મેં એને માન્યા છે, ભક્ત કે મેં સદા અધીન. જો હું કીધું, ભક્ત કે મેં સદા અધીના, ભક્ત મોયે તે બાંધ કે લીના. આપણે મહારાજને વધારે જગાડવા નથી, જોજો બાપા ટાઈમ થઈ ગયો છે પૂરો. મેં સંગ પ્રીતિ કરે જન કોઈ, તિનસે કોટી ગની કરું મોઈ. કોઈ મારામાં પ્રેમ કરે તો હું કરોડ ગણો એને પ્રેમ કરું. આપણે તો કાંઈ પ્રેમ કરતા નથી, ભગવાન આપણને પ્રેમ કરે છે. આપણે હું માનીએ, મેં ભગવાનમાં પ્રેમ કર્યો, હકીકતમાં આપણે કાંઈ કરતા. કેટલા દયાળુ ભગવાન! કોઈ આડો અવડો ચાલે તો એ ભગવાન માફ કરીને એને પાછું બધું ભૂલીને ઠેકાણે પાડી દે. હા, કોઈ પાપ કરે, પંચમાં પાપ કરે તો એ ભગવાન એને ખાવાનું દે. બોલો, તો એને ઓક્સિજન દે, સૂર્યપ્રકાશ દે, પાણી દે, રેવા જમીન દે, ઘર બાર દે, બધું દે. બોલો, તમે વિચાર કરો, પાપ કરે પાછો આ શું કે, હું ભગવાનમાં માનતો નથી. ભગવાન પણ હું તને માનું છું ને, એનું હું આ શું કે, હું ભગવાનમાં માનતો નથી. ભગવાન કે વાંધો નહીં, હું તને માનું છું ને, તો એ ભગવાન એને છોડતા નથી. તમે વિચાર તો કરો, તો વિચારો, આટલા જગતના જીવનું આટલું રક્ષણ કરતા હોય ને, આટલું ખાવા પીવાનું રહેવાનું બધું એનું ભરણ પોષણ કરતા હોય,
તો ભક્તને તો શું ન કરે ભગવાન, હે? કેવો વિશ્વાસ હોવો જોઈએ, ભક્તને તો શું ન કરે ભગવાનને? તો ભક્તને તો ભગવાન પોતાની હથેળીમાં હૈયા ઉપર, આંખ ઉપર, જીભ ઉપર, પોતાના રોમ રોમ ઉપર રાખે. ભક્ત કે મેં સદા અધીના, ભક્ત મોએ બાંધ કે લીના. ભગતે મને બાંધી લીધો છે ગઢપુરમાં, લાડુબા જીવબાએ, દાદા ખાચરે લોયાધામમાં, સુરા ખાચર શાંતિબાએ, નાથા ખાચરે અમને બાંધી દીધા છે. બાંધી દીધા છે એટલે અમે એના એની ભેગા છાશ ફેરવીએ છીએ, ઈ ખવડાવે તો ખાઈએ છીએ, ઈ હુડાવે તો હુઈએ છીએ, ઈ કે રોકાવ તો રોકાઈએ છીએ, ઈ કે જાવ તો તર પછી જઈએ છીએ. તમે વિચાર કરો, મો સંગ પ્રીતિ કોઈ કરે તો હું એને હામી કરોડ ગણી પ્રીતિ કરું છું. કોઈ એક વાર તો કહી દે હું તારો છું, ભગવાન કે હું હજાર વખત તારો છું, કરોડ વખત તારો છું. તમે વિચાર કરો કેવા દયાળુ ભગવાન છે. જોવો તો ખરા, અહીંયા જોવો તો ખરા, વચન આપે છે, પણ નિષ્કપટ જો તે રહાવે તિનસે મેરી પ્રીત ન જાવે. પણ કપટ રાખે તો ભાગી જાવ એને છોડી. એક જ શરત છે મારી હૃદયમાં, હા, જેવો છે એવો ખોલો થઈ જા. પાપી છો? કહી દે હું પાપી છું. કામી છું? કહી દે હું કામી છું. ક્રોધી છો? કહી દે હું ક્રોધી છું. હું લોભી છું. એટલે પ્રેમાનંદ સ્વામી આપણને એની કઈ હતું નહીં, પણ આપણને શીખવાડ્યું, મેં તો તેરે શરણ તિહારી, હે, મેં કપટી કુટિલ કુશીલ, કપટ કરવામાં કુશળ છું. હા, મેં અતિ સાધ, કેટલો સરસ, કછું નહીં સાધન, કછું નહીં જાણું, મને કાંઈ નથી આવડતું, મહારાજ હું તમને કેમ રાજી કરું? એક સાધન મારામાં નથી, કડવી તુંબડી સમત ગુણ છે મારા, ઉગી ઉકરડા માય. અરે પેલા તુલસીદાસે કેવું રામને એની વિનંતી લખી હો. હા, તુલસીદાસજીનું છે કે સુરદાસનું ભજન છે, મેં કામી કપટી લંપટ એમ કીધું ભગવાનને, હું આવો છું જેવો છે એ દુનિયાની ચોકમાં કહી દીધું એમને, અને ભગવાન એને ઉઠાવી લીધા. તમે વિચાર કરો, ઉઠાવી લીધા એમ. ત્યારે જે નિષ્કપટ થઈ જાય, પોતાના દોષોને ઢાકે નહીં, ગુણોને ઢાકે. હા, ગુણો ગમે એટલા પહાડ જેવડા હોય તો એમ માને મારામાં કાંઈ નથી, હું તો હાવ, હે ભગવ પ્રભુ, તુચ્છ પામર જીવ છું, અધમ છું. હે નાથ, તમે મારા આધાર છો, તમે મારા ઉદ્ધારક છો. ત્યારે ભગવાન કે બસ, મેં તો ગુનેગાર તેરા હો સ્વામી, મેરે મેં તો ગુનેગાર તેરા. આમ જ્યારે નિષ્કપટ થઈ જાય, જેવો છે અંદર છે એવો બાર ભગવાનની સામે એકરાર કરી લે, તો ભગવાન એક સેકન્ડમાં એને ચોખ્ખો કરી નાખે, એક જ સેકન્ડમાં મુક્ત જેવો બનાવી દે. એટલે ભગવાન કહે છે, મને પ્રીતિ એની આરે થાય છે, ક્યારે પણ પડદો પ્રીત વહા પરદા નહીં, પરદા વહા પ્રીત નહીં. કેવું સરસ સૂત્ર છે, પ્રીત વહા પરદા નહીં, પરદા વહા પ્રીત નહીં. જ્યાં પડદો છે કે ત્યાં કપટ છે, ત્યાં પ્રેમ નથી. જ્યાં પ્રેમ છે ત્યાં કપટ નથી. એ જ હાચી પ્રીતનું લક્ષણ છે. એટલે કે કપટ છોડે અને મારી સાથે પ્રીત કરે તો હું એની સામે કરોડ ગણી પ્રીત કરું છું. આ ભગવાનનું વચન છે. આગળ આ અધ્યાય બહુ મોટો છે અને અહીંયા 18 ચોપાઈ સુધીની કથા આપણે સાંભળી છે. આવતીકાલે ફરી આ ચોપાઈને ત્યાગ તાજી કરીશું. આ ખાસ ભક્તો સાંભળનારા ઓનલાઈન ઉપર અહીંયા આ ચોપાઈને કંઠસ્થ કરી લે, મોઢે કરી લેવા જેવી છે. ભગવાન કેટલા દયાળુ છે, ભગવાન આપણામાં કેટલું પ્રેમ કરે છે. આપણને ભગવાનના એ બાને યાદ રહે અને આપણે એનો ક્યારેય ગુણ ભૂલીએ નહીં, તો સહેજે સહેજે આપણને પણ ભગવાનમાં પ્રીતિ થાય. તો 18 ચોપાઈની કથા પૂરી કરીએ છીએ.